આપણી પાસે અહીં એક લંબચોરસ છે જેનું ક્ષેત્રફળ 42 × x × y³ છે। અહીં આ એ લંબચોરસનું ક્ષેત્રફળ છે। આપણને તેની ઊંચાઈ પણ આપી છે જે 14xy છે। આ વિડીયોમાં આપણે તેની લંબાઈ શોધવાની છે। તમે વિડીયો અટકાવો અને જો તેની ઊંચાઈ 14xy અને ક્ષેત્રફળ 42xy³ આપી હોય તો તેની લંબાઈ શોધવાનો જાતે જ પ્રયત્ન કરો। આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ? આપણે આ લંબાઈને કેપિટલ N લઈશું। તમે લંબચોરસની લંબાઈ લો અને તમે તેને તેની ઊંચાઈ વડે ગુણો, ગુણ્યા 14xy, જે તમને લંબચોરસનું ક્ષેત્રફળ આપશે 42xy³। હવે અહીં L ને કઈ રીતે ઉકેલી શકાય? આપણે બંને બાજુ 14xy વડે ભાગી શકીએ। તો આપણે બંને બાજુ 14xy વડે ભાગીએ, 14xy। અહીં ડાબી બાજુ જો હું 14xy વડે ગુણું અને 14xy વડે ભાગું તો તે એક જ સંખ્યા વડે ગુણવા અને ભાગવા બરાબર થશે, માટે અહીં આ કેન્સલ થઈ જશે। ડાબી બાજુ આપણી પાસે ફક્ત L બાકી રહે। હવે જમણી બાજુ જોઈએ। સૌપ્રથમ આપણે અહીં તેના સહગુણકોને જોઈએ। 42/14 જેના બરાબર 3 થાય। અહીં અંશ અને છેદમાંથી એક્સ કેન્સલ થઈ જશે, y³ / y^1। હવે y³/y^1 બરાબર y² થશે, તેથી અહીં લંબાઈ 3y² થશે। અહીં આ લંબાઈ બરાબર 3y² અને આપણે તે પૂરું કર્યું।